કેમ છો? મજામાં છો રાધાણી સાહેબના મિત્રો? મજામાં જ હશો. લેક્ચરમાં અત્યાર સુધીમાં લેક્ચર 4 સુધી તમે જોઈ લીધા છે વિદ્યુત રસાયણના. આજે લેક્ચર 5માં લખાણ સંબંધિત પ્રશ્નો 3.1 થી 3.6 અને કોયડો 3.1 થી 3.3 લઈને આવ્યા છે મિસ્ટર રાજાણી. એ સિવાય જો ટાઈમ વધશે તો એકાદ બે વધારાના દાખલા પણ નાના સમીકરણના ગણાવીશ, એટલે શું થાય કે તમારા મગજમાં પ્રેક્ટિસ થઈ જાય. જે મિત્રોએ મેમ્બરશીપ લીધી છે તે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મેમ્બરશીપવાળા મિત્રો માટે લાઈવ વધુ ને વધુ આવશે, વધારે ને વધારે ક્વેશ્ચન નીટ જી અને ગુજકેટના આવવાના છે મિત્રો. એ મિત્રો કોઈ ચિંતા ના કરતા, એના માટે વધુ ને વધુ રાજાણી સાહેબ અમારા વસોયાભાઈ તમને એક મોબાઈલ નંબર આપશે. જે લોકોએ મેમ્બરશીપ લીધી વસોયાભાઈ દ્વારા તમને બધું પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે એ ચિંતા ન કરતા. મેમ્બરશીપ લીધી છે એ મિત્રો ટેન્શન, અને જેને નથી લીધી એ લોકો પણ ચિંતા ન કરે, એને પણ આ બધું આવે જ છે, એટલે ચિંતા ન કરતા. પણ મેમ્બરશીપ એટલા માટે જરૂરી છે કારણ કે જેની નથી લીધી લાયકે નથી કરતા, કલાકારો કોઈને શેરે નથી કરતા, એટલે આ મેમ્બર્સ જે બહેના છે એને થોડુંક વધારે દેવું પડે રાજાણી સાહેબે, કારણ કે એ લોકોએ રાજાણી સાહેબની ટીમ માટે મેમ્બરશીપ લીધી છે. અમારા વસોયાભાઈની ટીમને હેલ્પફુલ થાય છે, એમના ઘર ખર્ચે નીકળશે એ લોકોની મેમ્બરશીપમાંથી. એટલે વસોયાભાઈ કીધું કે એ લોકો માટે રાજાણી તને હું કહું એમ તારે કરવું પડશે. ઓકે ડન. લખાણ સંબંધિત પ્રશ્નો 3.1 થી 3.3 ક્યાંય જિંદગીમાં પૂછાય જ નહીં, કારણ કે રકમો છે. એમ કીધું કે ટેક્સ્ટબુકમાં કોષ્ટક આપ્યો ને એને આધારે તમારે, ભાઈ કોષ્ટક થોડો પરીક્ષાના પેપરમાં આપે, છતાંય રાજાણી સાહેબ 3.1 થી 3.3 તમને કરાવે છે, પણ હકીકતમાં પૂછાય નહીં. પૂછવું હોય તો એને બધી માહિતી દેવી પડે, એમને એમ કે કોષ્ટક ટેક્સ્ટબુકમાં છે ગોખી નાખો ને ગોખવાનું કંઈ હેલું છે? એટલું બધું ગોખી ન આગે વિદ્યાર્થીઓ. એટલે મિત્રો અહીંયા રકમ આવી આપી, તમે MG+2 થી MG પ્રણાલીનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરશો, આવી રકમ આપી દીધી. હકીકતમાં જો એને બોર્ડવાળાએ પૂછવું હોય ને તો એને MG+2 થી MG માટે કંઈક આપવું પડે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે કંઈક આપવું પડે, કોષનો પોટેન્શિયલ શું છે એ આપવું પડે. અહીંયા તમને આવું આપી દીધું. ટેક્સ્ટબુક આધારિત જોવા જાઓ તો MG+2 થી MG નો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ગોતવા માટે તેને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડવો પડે. કોની યારે જોડવો પડે? હાઇડ્રોજન કોઈ પણનો પોટેન્શિયલ માપવો હોય એટલે એને સંદર્ભ ધ્રુવ એટલે કે હાઇડ્રોજન ધ્રુવ સાથે જોડવો પડે. હવે મને એ કોષ્ટક પ્રમાણે ખબર છે કે મેગ્નેશિયમ છે એનો રિડક્શન પોટેન્શિયલ કંઈક આવવો છે, એટલે મેગ્નેશિયમ એનોડ તરીકે વર્તે, જ્યારે હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે પ્રમાણિત સ્થિતિમાં વર્તે, તો મારે આ મેગ્નેશિયમ અર્ધકોષને એનોડ બનાવવો પડે, જ્યારે હાઇડ્રોજન અર્ધકોષને કેથોડ બનાવવો પડે. મેગ્નેશિયમ અર્ધકોષને એનોડ, જ્યારે હાઇડ્રોજન અર્ધકોષને કેથોડ બનાવી એનો મને ઈ અંશ ઓફ સેલ ખબર હોય. આ કોષને જોડ્યા પછી ઈ અંશ ઓફ સેલ મને ખબર છે કે 2.36 વોલ્ટ આવે છે. તમને કંઈ એમને સપનામાં આવી જાય એટલા રકમમાં જ આધી અધૂરી બોર્ડવાળા કે જી નેટવાળા ગુજકેટવાળા ક્યાંય પૂછે નહીં, છતાંય હું કરાવી દઉં છું તમને. મેગ્નેશિયમ અર્ધકોષને એનોડ તરીકે લેવું પડે, હાઇડ્રોજન અર્ધકોષને કેથોડ. હવે કેથોડનું રિડક્શન એટલે કોણ? તો કે કેથોડ એટલે કોણ? તો કે મિત્રો H+ એમાંથી 1/2 H2. આ +1 માંથી હાઇડ્રોજનના ટકા ઉપર 0 એટલે રિડક્શન થયું, ઘટ્યું. માઇનસ એનોડ તરીકે મેગ્નેશિયમ છે એટલે MG+2 થી MG. આ હાઇડ્રોજન અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ મેગ્નેશિયમ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ એટલે કે કેથોડનું રિડક્શન માઇનસ એનોડનું રિડક્શન. હાઇડ્રોજનનો હંમેશા મિત્રો 0 હોય, તો હવે મળે એ કોનો મળે? તો કે મેગ્નેશિયમનો જ મળે. આ માઇનસ છે આ બાજુ આવી જાય, એટલે -2.36 વોલ્ટેજ બરાબર ઈ અંશ ઓફ MG+2 થી MG. આ રીતે મેગ્નેશિયમનો શોધી શકાય, પણ આવા પ્રશ્ન બને નહીં, કાંક કોઈ ગોખીને ગયું જ ન હોય. પણ મગજમાં મિત્રો રાખજો કે રાજાણી તમને સમજાવે છે એટલે તમને જ્ઞાન આવે કે ચોપડીમાં આવી રીતે છે.
મેગ્નેશિયમ અર્થકોષને એનોડ અને હાઇડ્રોજન અર્થકોષને કેથોડ બનાવી સંપૂર્ણ કોષ બનાવવા ક્ષારસેતુ જોડી એનો ઈ અંશ ઓફ સેલ માપે તો 2.36 મળે, એને આધારે મેગ્નેશિયમ અર્થકોષનો જ મળે એ -2.36 વોલ્ટેજ મળે. બીજો પ્રશ્ન, આવા પ્રશ્નો જેડબલી નીટ ગુજકેટમાં પૂછાય છે પણ એમાં ડેટા આપ્યા હોય, શું આપ્યો એવા કહું છું. તમે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરીને રાખી શકો, આવું લેખા પછી લોકો જી નીટ ગુજકેટવાળા આવા ડેટા આપે ZN+2 થી ZN -0.76 વોલ્ટ અને ઈ અંશ ઓફ Cu+2 થી Cu = 0.34 વોલ્ટ આવા ડેટા આપે કે કોપર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ 0.34 અને ઝીંક +2 થી ઝીંક એટલે ZN અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ -0.76. હવે શું આપ્યું, આ રકમમાં આપવું પડે તો દાખલો થાય, નકર દાખલો થાય જ નહીં. ઝીંકનું પાત્ર છે મિત્રો, આ ZNનું પાત્ર, એમાં કોનું દ્રાવણ ભરવું છે તો કે કોપર સલ્ફેટ એટલે Cu+2 અને SO4-2નું દ્રાવણ. આ ઝીંકનું પાત્ર છે એટલે ZN ધાતુ છે અને અંદરમાં Cu+2ના આયન છે. મેં તમને રિડક્શન પોટેન્શિયલ દેખાડ્યા, એમાં ઝીંકનું રિડક્શન પોટેન્શિયલ અને કોપરનું રિડક્શન પોટેન્શિયલ, એમાં ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ નીચો છે, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનું ઓક્સિડેશન શક્ય બને. જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો, મગજમાં રાખજો, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનું ઓક્સિડેશન શક્ય બને. તો આ બેમાંથી કોનો ઓછો, તો કે ZNનો ઓછો છે. ઓછો છે એટલે ઝીંકનું ઓક્સિડેશન શક્ય બને, એટલે જો ઝીંકના પાત્રમાં ભરો તો ધીમે ધીમે ઝીંકનું પાત્ર છે ZN+2માં ફેરવાવા મળે. ઝીંકનું પાત્ર ધીમે ધીમે ખવાવા મને, ખવાવા મને તો હવે Cu+2 છે એ Cu માં કન્વર્ટ થાય. તો આવી રીતે આ પાત્રમાં ભરી શકાય હા કે ના? તો કે ના ભરી શકાય, ના ભરી શકાય, ભરી શકાય નહીં. શું કરવા ના ભરી શકાય? તો કે ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે ને, ઓછો છે એટલે થાય હું મિત્રો, ઝીંકનું ઓક્સિડેશન થવા માંડે, ZN માંથી ZN+2 બનવા માંડે ને Cu+2નું રિડક્શન થવા માંડે, Cu+2માંથી Cu આવી પ્રક્રિયા થવા માંડે. એટલે આ પાત્રમાં, ઝીંકના પાત્રમાં Cu SO4 ભરી શકાય નહીં. પણ એમ કે તાંબાના પાત્રમાં ZN SO4 ભરી શકાય, તો કે આ ભરી શકાય, કારણ કે તાંબાનું પાત્ર એટલે Cu હોય, ZN SO4 એટલે દ્રાવણમાં ZN+2 હોય. ZN+2નો ઓછો રિડક્શન પોટેન્શિયલ છે એટલે ઝીંકનું ઓક્સિડેશન થાય, કોપરનું થાય નહીં. એટલે તાંબાના પાત્રમાં ZN SO4 ભરી અગાય, પણ ધસત એટલે ઝીંકના પાત્રમાં Cu SO4 ભરી અગાય નહીં. ત્રીજો પ્રશ્ન તો ખરેખર કંટાળાજનક આપી દીધો કલાકારોએ, કે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ કોષ્ટકનો ઉપયોગ કરીને, ઓલું કોષ્ટક આપ્યું ને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 71 ઉપર, પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ કોષ્ટકનો ઉપયોગ કરી એવા 3 પદાર્થો સૂચવો જે યોગ્ય પરિસ્થિતિમાં ફેરસ આયન, ફેરસ એટલે Fe+2નું ઓક્સિડેશન કરી શકે, ફેરસ આયનનું Fe+2નું ઓક્સિડેશન થાય એટલે Fe+2નું ઓક્સિડેશન થાય એટલે મિત્રો ફેરસમાંથી ફેરિક બને ને ઇલેક્ટ્રોન છૂટો પડે, ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. હવે ફેરસ આયનનું ઓક્સિડેશન એ કોષ્ટક તમારી ટેક્સ્ટબુકમાં ખોલજો, 71 પેજ ઉપર ફેરસ આયનનો રિડક્શન પોટેન્શિયલ તમારી ટેક્સ્ટબુકમાં આપ્યો -0.44. એનાથી ઓછા રિડક્શન પોટેન્શિયલવાળા હોય, એનાથી ઓછા રિડક્શન પોટેન્શિયલવાળા જો ફેરસથી ઓછાવાળા કોણ કોણ આપ્યા છે, તો કે Cr+3 આપ્યું, ZN+2 આપ્યું અને ત્રીજું આપ્યું Al+3. દેખાણું તો કે Cr+3, ZN+2 અને ત્રીજું આપ્યું છે Cr+3, ZN+2 ને Al+3. આ 3 જણા કે એનાથી હજી નીચે ના જાઓ તો એ આ ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન કરી શકે. પણ આવા પ્રશ્નો તમને આવી સાપેક્ષ વસ્તુ આપીને પૂછી અગાય, બાકી પૂછાય નહીં. એટલે 1, 2, 3 તમારા માટે ખરેખર ન પૂછાય એવા, છતાંય રજાણી સાહેબે કરાવ્યા, હવે જે પૂછાય એવા કરાવવાના છે.
लखाण संबंधी 3.4 થી 3.6 ને કોયડો 3.1 થી 3.3 તો ક્લિયર થાય. શું કરવા? તો કે કોષ્ટકમાં તમે જેમ નીચે જાઓ એમ રિડક્શન પોટેન્શિયલ ઓછા થતા જાય. ઓછાવાળા છે એ આ ભાઈનું ઓક્સિડેશન કરી શકશે, ફેરસમાંથી ફેરિકમાં ઓક્સિડેશન કરી શકશે. તો અહીંયા મિત્રો 3.1 થી 3.3 કંટાળાજનક પૂરા થયા, હવે જાય છે મિસ્ટર રાજાણી જે પૂછાઈ શકે એવામાં. મિત્રો આને કંઈક દાખલો કહેવાય ને, આવા દાખલા પૂછાઈ શકે. કોયડો 3.1 એ કોષ દર્શાવો કે જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. એમજી સોલિડ વત્તા 2Ag પ્લસ 0.0001 ગિવ્સ ટુ એમજી પ્લસ 2 0.13 પ્લસ 2Ag સોલિડ. ઈ અંશ ઓફ સેલ બરાબર 3.17 વોલ્ટ હોય તો ઈ સેલ બરાબર શોધો. હવે મિત્રો અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં ઝીણકુકડું કરીને આપી દીધું, હું તમને સમજાવું છું, સમજો મિત્રો. આ એમજીનો ઓક્સિડેશનાંક 0માંથી પ્લસ 2 થયો. જુઓ આ એમજીના ટકા ઉપર 0 છે, ઓક્સિડેશન થયું કહેવાય પ્લસ 2, એટલે આ ઓક્સિડેશનવાળો ભાગ છે. ઓક્સિડેશનવાળો ભાગ હંમેશા એનોડ કહેવાય, એનોડ. હવે એજી પ્લસ 1 છે, એમાંથી એજીના ટકા ઉપર 0, એટલે એજી પ્લસનું અહીંયા રિડક્શન થયું. રિડક્શનવાળા ભાગને કેથોડ કહેવાય. આ રિડક્શન છે, જોવાનું કે કોનું ઓક્સિડેશન કોનું રિડક્શન. તો એમજી ભાઈનું ઓક્સિડેશન છે ને એજી પ્લસ ભાઈનું રિડક્શન છે. તો એનોડ ઉપર મેગ્નેશિયમ અર્ધકોષ, કેથોડ ઉપર સિલ્વર અર્ધકોષ. તો આ કોષનું સાંકેતિક નિરૂપણ, કોષનું સાંકેતિક નિરૂપણ બરાબર શું થશે? કોષનું સાંકેતિક નિરૂપણ તો વચ્ચોવચ બે ઊભા લીટા એટલે ક્ષાર સેતુ. ક્ષાર સેતુમાં ડાબી બાજુ એનોડ ઉપર ઓક્સિડેશન લખવાનો રિવાજ છે, કેથોડ ઉપર રિડક્શન લખવાનો. એટલે એનોડ ઉપર હું લખું એમજી સોલિડથી એમજી પ્લસ 2. આ એમજી પ્લસ 2ની સાંદ્રતા 0.13 આ પગમાં મેં લખી, દેખાય છે 0.13 દેખાય છે મિત્રો પગમાં લખી 0.13 પછી આ ક્ષાર સેતુની જમણી બાજુ એટલે કેથોડ, કેથોડ ઉપર મિત્રો એજી પ્લસ એના પગમાં સાંદ્રતા લખું 0.001 અને આ એજી. ટૂંકમાં એનોડ ઉપર મેગ્નેશિયમ અર્ધકોષ છે, કેથોડ ઉપર સિલ્વર અર્ધકોષ. આ પ્રક્રિયા ઉપરથી ખબર પડી. હવે આ કોષ પ્રમાણિત છે કે બિનપ્રમાણિત કેમ ખબર પડે? તો કે આ 298 કેલ્વીને હકીકતમાં લખવું જોઈએ આ લોકોએ, 298 એ આ પ્રક્રિયા થાય છે. આ કોષ બિનપ્રમાણિત છે કારણ કે અહીંયા સાંદ્રતા 1 મોલર નથી, અહીંયા સાંદ્રતા 1 મોલર નથી. એટલે બિનપ્રમાણિત કોષ માટે નર્નસનું સૂત્ર હતું તમારી પાસે, ઈ સેલ બરાબર ઈ અંશ ઓફ સેલ માઇનસ, જો 298 હોય તો જ આ સૂત્ર લાગુ પડે, 0.059 બાય એન લોગ એનોડની સાંદ્રતા. ઉપર આવશે એનોડ, એનોડ કોણ છે? તો કે એમજી પ્લસ 2. સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં એમજી પ્લસ 2નો સહગુણક 1 છે એટલે કાંઈ ઘાત નથી કરતો, પણ સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં એજી પ્લસનો સહગુણક 2 છે દેખાય, અને એજી પ્લસ કેથોડ છે એટલે છેદમાં એજી પ્લસ, પણ એનો સ્ક્વેર કરવો પડે મારે મિત્રો. સમજાય છે? શું કરવા? સ્ક્વેર કર્યો તો કે એજી પ્લસનો સહગુણક 2 છે એટલે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, આ ભૂલ કરી જાય ઘણા બધા વિદ્યાર્થીઓ અને પછી જવાબ આવે નહીં અને 2-3 મિનિટ બગાડી નાખે. JEE નીટ ગુજકેટમાં ટાઈમ બગાડવો પોસાય એમ નથી. હવે મિત્રો ઈ અંશ ઓફ સેલ તમને રકમમાં આપ્યો છે 3.17 માઇનસ 0.059. ઓક્સિડેશન આંકનો ફેરફાર 0માંથી પ્લસ 2, અહીંયા 2 1 2 એમાંથી 2 0 0 એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેર થયો હોય એટલે એન બરાબર 2, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો એટલે એન બરાબર 2 લોગ એનોડ ઉપર સાંદ્રતા એમજીની છે 0.13, એજી પ્લસની સાંદ્રતા છે 10^-4, આ દેખાય 10^-4, એનો સ્ક્વેર કરું એટલે 10^-8 થાય. આ 10^-4 એનો સ્ક્વેર કરું એટલે 10^-8,
3.17 ને કાંઈ હેરાન ગતિ ન કરું, આ બે વડે ભાંગવું તો હાલે, નો ભાંગવું તો હાલે, 0.059 ભાંગ્યા 2 લોગ. હવે આ 10^-8 ઉપર જાય એટલે પ્લસ થાય, 10^8 પ્લસ. આ ભાઈ છે, હું એને 0.13 જગ્યાએ લખું 1.3, તો અહીંયા 10^8 આવી હતી, 10^7 થઈ જાય. સમજાય છે ને? 1.3 × 10^-1 ને આ 10^8 આવી હોય, સાઈડમાં કરીને દેખાડું, આમ થયું હોય 1.3 × 10^-1 × 10^8, એટલે 10^7 વધે. તો 1.3 × 10^7 3.17 ને કાંઈ હેરાન ન કરું, 0.059 ભાંગ્યા 2 ને કાંઈ હરી ન કરું, ભાંગાકાર કરીએ કે 0.0295 આવે. હવે આ લોગ છે, ગુણાકારમાં છે એટલે તમને ખબર છે નિયમ, લોગમાં ગુણાકાર હોય એટલે લોગનો સરવાળો થાય 1.3 વત્તા log 10^7. જી નીટવાળા તમને લોગ ટેબલ જોવા માટે મહેનત નથી કરાવતા. જો કરાવે તો મેં લોગ એન્ટીલોગના વિડીયો બનાવ્યા છે, એ જોઈ લેજો. આજે એક એન્ટીલોગની વધારાની સરળ ટેકનિકી વિડીયો સિવાયની દેવાનો છું, એ આજના વિડીયોમાં આવશે, એ જોઈ લેજો. પણ જી નીટવાળા અહીંયા આપી દે લોગ 1.3 એટલે 0.1139. જો ન આપે તો તમારે લોગ ટેબલ ખોલવાનું, એમાં 13નું 0ના ખાનામાં જુઓ એટલે 1139 આવે, બીજું કાંઈ આવે નહીં. જુઓ તમારી પાસે લોગ ટેબલ હોય તો ખોલજો, તો તમારે 1139 આવશે. તો 3.17 − 0.059 / 2 આનું મિત્રો આવ્યું 0.1139. જી નીટવાળા, જી એડવાન્સવાળા, ગુજકેટવાળા તમને લોક 1.3ની કિંમત આપી દે 0.1139. આ 10^7 છે એટલે 7. તો આ મિત્રો થાય 7.1139. તો 3.17 − 0.059 / 2 × 7.1139. ક્લિયર છો? હવે 0.059 / 2 એટલે 0.0295, એને ગુણ્યા 7.1139 કરો એટલે 0.21 જેવું આવે છે. કરો જે ગુણાકાર, તમે ભાંગાકાર બધું કરો એટલે 0.21 જેવું તમારે આવે છે. મિત્રો આવે છે યસ ઓર નો? યસ આવ્યું. તો હવે 3.17 − 0.21 = 2.96 વોલ્ટ. તો આ કોષનો વોલ્ટેજ 2.96 વોલ્ટ આવે. સૌથી પહેલાં મેં મિત્રો જોયું ઓક્સિડેશન કોણ પામે, રિડક્શન કોણ પામે, એને આધારે એનોડ ઉપર ઓક્સિડેશન લખ્યું, કેથોડ ઉપર રિડક્શન. ઓક્સિડેશનવાળો ભાગ ડાબી બાજુ, રિડક્શનવાળો ભાગ જમણી બાજુ. એને આધારે નર્નસ સમીકરણ કહ્યું કે બિનપ્રમાણિત કોષ છે, ઈ સેલ એટલે સૂત્ર મૂક્યું. એનોડની સાંદ્રતા ઉપર આવે, કેથોડની સાંદ્રતા નીચે, કારણ કે આ એમજી સોલિડને એજી સોલિડને લખવાની જરૂર હોય નહીં, કારણ કે એને એકડો આપણે ગણી લઈએ. તો Mg+2ની મૂકી Ag+ની, સાદુરૂપ મેં સાઈડમાં લઈને સમજાવ્યું, સમજાઈ જાય છે. પછી તો આ ગુણાકારનો લોગ છે એટલે 2નો સરવાળો થાય. લોગ 1.3 પરીક્ષામાં આપી દીધું હોય, 7 અહીં આવી જાય, લોગ 10^7 એટલે 7, 2નો સરવાળો 7.1139. હવે આ 3નો ગુણાકાર કરો તો 0.21 આવે. 3.17માંથી 0.21 બાદ કરો એટલે 2.96. તો અહીંયા તમારો કોયડો 3.1 પૂરો થયો. આજે હું એન્ટીલોગનો એક વિડીયો તો બનાવ્યો, લોગ એન્ટીલોગ કેમ જોવાય એ શીખાડ્યું જ, પણ આજે એન્ટીલોગની એક બીજી ટેકનિક શીખાડવાના રજાણી સાહેબ, એમાં પણ ધ્યાન દેજો, ખરેખર ફાયદો થાય. તો હવે લઈને આવે છે કોયડો 3.2 અને સાથે એક એન્ટીલોગની એક નવી ટેકનિક. મિત્રો તમારો કોયડો 3.2 Cu + 2Ag+ Cu+2 + 2Ag માટે ઇયન્સ ઓફ સેલ 0.46 વોલ્ટ હોય તો સંતુલન અચળાંક શોધો. ઇયન્સ ઓફ સેલ આપ્યો ને સંતુલન અચળાંક પૂછ્યો એટલે રાજાણી સાહેબે નન્નસ સમીકરણ ટાઈમે તમને શીખવાડ્યું હતું કે સંતુલન અચળાંક પૂછ્યો હોય ત્યારે સૂત્ર આવું થઈ જતું હતું, ઇયન્સ ઓફ સેલ બરાબર 0.059 / n log Kc. આવું રાજાણી સાહેબે તમને શીખવાડી દીધું હતું કે ઇયન્સ ઓફ સેલ બરાબર 0.059 / n log Kc. n એટલે ઇલેક્ટ્રોનની અથવા ઓક્સિડેશન આંકનો ફેરફાર, Cu માંથી Cu+2 એટલે 2નો ફેરફાર, 2Ag+માંથી 2Ag, 2Ag+ એટલે 2 1 2 2 0 0
તો અહીંયા બેનો ફેરફાર એટલે ઇલેક્ટ્રોનની હેરફેર અથવા ઓક્સિડેશન આંકનો ફેરફાર બે એટલે એનની કિંમત બે આવી ગઈ. તો ઈ અંશ ઓફ સેલ એટલે 0.46 0.059 છેદમાં બે લોગ કેસી. યસ ઓર નો મિત્રો? યસ. હવે એનાથી તમે આગળ જાઓ તો આ બે અહીંયા જાય એટલે 0.46 ગુણ્યા બે ભાંગ્યા 0.059 બરાબર લોગ ઓફ કેસી. આનો ગુણાકાર ભાંગાકાર તમને બધા મિત્રોને આવડતો જ હોય, હા કે ના? તો ગુણાકાર ભાંગાકાર કરો એટલે 15.5932 બરાબર લોગ ઓફ કેસી. હવે આ લોગને મારે કાઢવો હોય એટલે અહીંયા લેવો પડે મારે એન્ટી લોગ. તો અહીં લખું એન્ટી લોગ 15.5932 બરાબર કે ઓફ સી. અમે તમને એન્ટી લોગ કેમ જોવા એ શીખાયડું હતું. હવે તમારે જોવાનું 59.3 અને 2 એન્ટી લોગ 59.3 અને 2 તો 3919 જેવું આવે. 3919 એટલે 3.92. આ 15 છે અને આપણે લખતા હતા 10^15 બરાબર કેસી. આ એન્ટી લોક ટેબલ 59.3 2 જોવો તો 3.92 × 10^15. હવે મિત્રો પરીક્ષામાં તમને એન્ટી લોક દાખલા તરીકે 59.3 2 જોવામાં ટાઈમ બગડતો હોય તો હું એક તમને ટેકનિક કહું છું. એ ટેકનિક પ્રમાણે આપણે આગળ વધીએ છીએ મિત્રો. તો એ ટેકનિક પ્રમાણે આગળ વધવું છે તો આટલી તમને ખબર છે કે લોગ વન એટલે શું મિત્રો? લોગ વન એટલે 0. લોગ વન એટલે 0 એ ખબર છે, હા કે ના? તો કહેજો. લોગ ટુની કિંમત એ ઘણાને ખબર છે, 0.3010 એટલે 0.3. લોગ થ્રીની એ ખબર છે, 0.4771 એટલે 0.47 અથવા 48. લોગ ચાર એટલે મિત્રો શું થાય? તો કે લોગ 2નો વર્ગ થાય. આ બધા આપણે 10ના પાયાવાળા જ લોગ જોઈએ છીએ. આ બગડો આગળ આવી જાય એટલે 2log2 થાય. 2log2 એટલે log2 એટલે 0.3 × 2 એટલે 0.6. તો log4ની કિંમત તો એમને આવડી જ જાય. log1 એટલે 0 ખબર હતી. log2 ઘણી વખત તમે પાકું કર્યું હોય 0.3010. log3 એટલે 0.4771. log4 એટલે 0.6 આવ્યું. હવે log5 એટલે 0.6990 ખબર હોય એના ઉપરથી હું લખી નાખું 0.7. 0.6990 ખબર હોય એટલે મેં લખી નાખ્યું 0.7. એનાથી આગળ જાય log6 એટલે વિચારવા જાઓ તો મિત્રો 6 એટલે 2 × 3 એટલે log2 વત્તા log3. log2 એટલે 0.3 ને log3 એટલે 0.47. મગજમાં બે છે ને? log2 એટલે 0.3 ને log3 એટલે 0.47 એટલે 0.77. log6 એટલે 2 × 3 log2 વત્તા log3. log2 એટલે 0.3, log3 એટલે 0.47 એટલે 0.77. તો log1 આવડતું જ હોય, log2 આવડતું હોય, log3 આવડતું હોય, log4 જોતું હોય એટલે 2 વખત 0.3 છે. log5 તમને 0.6990 ફિઝિક્સમાં અનેક વખત આવ્યું એટલે યાદ હોય. log6 કેમ ગોતું એ તમને હવે આવડી ગયું, 0.77. એક log7ની કોઈ ટેકનિક નથી એટલે હું એ લખી નાખું log7 બરાબર 0.85. યસ ઓર નો? તો અહીંયા લગીનું તમારા મગજમાં રેડી થાય છે. હવે log8 એટલે 2નો ઘન થાય. log8 એટલે 2નો ઘન. તગડાને હું આગળ લઈ જાઉં એટલે 3 × 0.3 એટલે 0.90 થાય. log10 તમને ખબર જ છે મિત્રો, log10 એટલે 1. તો log8 અને log10ની વચ્ચે log9ની કિંમત લગભગ 0.95 અથવા શું કરો log3નો વર્ગ. વર્ગ એટલે બગડો આગળ આવી જાય. log3 એટલે 2 × 0.47 એટલે 0.9495ની નજીક એટલે 0.95 લખી નાખ્યું. આ છે એ log2નો વર્ગ છે, આ છે એ log2 × log3 છે, આ log2નો ઘન છે, આ log3નો વર્ગ. એનો મતલબ log1 થી log10ની વચ્ચે તમે જોવા જાઓ તો 0 થી
वन नी वच्चेनी किंमत आवी। हवे तमने एम थाय के आनाथी एंटीलॉकमां अमने शुं फायदो, अमारो टाइम राजाणी शुं बगाड़े। पण हवे आपणे एकाद एंटीलॉक चेक करीए। तमने दाखला तरीके एंटीलॉक जोवानो होय मित्रो, एंटीलॉक 4.3 नो एंटीलॉक जोवानो छे। जस्ट सपोज विचारीए 4.3 नो, अहीं तमे जोवा गया तो 59 3-2 हवे केम न जोवो? तो आम लखी आपू एंटीलॉक 4.3। हा के ना लखी गई के न लखी गई? 4.3 એટલે 4.3। હવે વિચારું હું મિત્રો, એન્ટી લોગ, આ મિત્રો લોગ 10^4 જ હોય, કારણ કે ચોગડો આગળ આવે ને લોગ 10^11। 0.3 એટલે શું છે? તો કે લોગ 2 છે મિત્રો, લોગ 2। હા કે ના? 0.3 એટલે શું છે? તો કે લોગ 2 છે। હા કે ના? તો આમ લખી આપું એન્ટી લોગ, લોગ ઓફ 2^10^4, કારણ કે લોગનો સરવાળો એટલે ગુણાકાર, આ એન્ટી લોગ ને લોગ ઉડી જાય એટલે જવાબ આવે 2^10^4। તો એન્ટી લોગ ઓફ 4.3 તમે ગોતી શકો। હા કે ના? તો કયો 4.3 એટલે મેં ખોલ નાખ્યું 4 વત્તા 0.3, લોગ 10^4 કહેવાય આ 4 એટલે, આ છે એ લોગ 2 છે, 0.3 જો મગજમાં છે જ, તો આ લોગ એન્ટી લોગ એટલે 2^10^4। આવું એક તમને હજી હું દઈ દઉં તો તમને આવડી જાય કે ન આવડી જાય? દઈ દઈએ છે રાજાણી સાહેબ, મિસ્ટર રાજાણી તમને આપે છે અહીંયા મિત્રો। ધારો કે આ છે કે નાખું યસ ઓર નો? યસ। ધારો કે મિત્રો તમારી પાસે એન્ટી લોગ લેવાનો હોય 37.29 નો, 37.29। તો અહીંયા શું કરો તમે? પહેલાં એન્ટી લોગ ઓફ 37 વત્તા 0.29, 37 વત્તા 0.29। હવે અહીંયા લખો એન્ટી લોગ, આ 37 એટલે શું મિત્રો? 10^37 લોગ 10^37 ને લોગ આ 0.29 એટલે 0.3 નજીકનો એટલે લોગ 2 જ થાય। હા કે ના? હવે મિત્રો શું થાય? એન્ટી લોગ અહીંયા લોગ 2^37 આ બે ઉડી જાય તો જવાબ શું આવે? 2^10^37 એન્ટી લોગ ઓફ 37.29 ક્યાંય જોવા ન જાવ તો એ 2^10^37 આવે। તો એક મારો મિત્ર એવું કે રાજાણી માઇનસમાં હોય તો શું કરું? કાંઈ ચિંતા કરમાં, રાજાણીના મિત્ર છો ને તમે, તો માઇનસવાળું એક રાજાણી લઈ લઈએ છે। ધારો કે તમને આપ્યું હોય એન્ટી લોગ ઓફ -5.7, આ બધી કિંમત તો મગજમાં ચડી ગઈ હોય, એન્ટી લોગ ઓફ -5.7। તો અહીંયા એન્ટી લોગ -5.7થી મોટું મેં આ લોગ એન્ટી લોગનો જે વિડીયો છે એમાં સમજાવ્યું છે કે -5.7 હોય એટલે એને એનાથી મોટો 6, તો 6માંથી બાદ કરી નાખીએ એટલે -6 વત્તા 0.3 લખીએ ગયા, -5.7 એટલે -6 વત્તા 0.3। હા કે ના? તો કયો હવે? યસ। તો અહીંયા એન્ટી લોગ આ છે એ લોગ 10^-6 છે, 0.3 એટલે અહીંયા હમણાં જ કીધું તું લોગ 2 છે મિત્રો। હા કે ના? હવે આ ડાયરેક્ટ કરી નાખું? ના ના રાજાણી ઊભો રહે, એન્ટી લોગ લોગ 2^10^6 લોગ લોગ કેન્સર એટલે 2^10^6 આનું એન્ટી લોગ થાય, -5.7નું એન્ટી લોગ 2^10^6। હવે એક તમને હજી આપી દઉં, તમને એમ થાય કે આવું હેલું હોય, હા આવું જ હેલું હોય, આ તો તમારે જોવું હોય ઓલા લોગ ટેબલ એન્ટી લોગમાં તો આ રીતે, ન જોવું હોય તો આમે થઈ શકે એવી એક ટેકનિક, એક હજી ઉદાહરણ દઈ દઈએ છે રાજાણી, એન્ટી લોગ ઓફ -9.1, આ -9.1 કર્યું એટલે અહીંયા મિત્રો એનાથી મોટો 10 થાય 10, અને અહીંયા થાય મિત્રો 0.9। હા કે ના? હવે અહીંયા -10 છે એટલે 10^-10, હવે 0.9 ક્યાં દેખાય? તો કે લોગ 8માં દેખાય, તો અહીંયા હું કરી નાખું લોગ 8। હા કે ના? તો અહીંયા કરી નાખું 8, અહીંયા કરી નાખું મિત્રો 10^-10, લોગ એન્ટી લોગ વયા ગયા એટલે 8^10^10।
तो एंटी लॉग ऑफ माइनस 9.1 नू 8 गुणा 10 नी माइनस 10 घात अने जी नीट में नजीक ना ज आंकड़ा आपा होय एटले आ जो टेक्निक आवड़ती होय तो लॉग एंटी एंटी लॉग छे ई तमे सरळताथी गोती शको आवा दाखलामां यस ओर नो। हवे तमने एम थाय के हवे आ दाखला में रजाणी शिखाड़ ने यस आ 59.32 એટલે 0.6 જ છે 0.6 એટલે ક્યાં આવે છે 0.6 તો કે લોગ 4 માં તો અહીંયા શું આવ્યું 4 ગુણ્યા 10 ની 15 ઘાત 3.9 એટલે 4 તો વાં જવાબમાં 4 વાળા જ આંકડા આવશે તો 4 ગુણ્યા 10 ની 15 ઘાત થઈ જાય કે ન થઈ જાય યસ ઓર નો યસ થઈ જાય તો હવે લઈ જઈશ રાજાની કોયડો 3.3 માં આમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો ક્લિક પ્લીઝ તો હવે કોયડો 3.3 તો મિત્રો કોયડો 3.3 डेनियल कोष माटे प्रमाणित विद्युतध्रुव पोटेंशियल 1.1 वोल्ट छे जेडेन वत्ता सीयू प्लस टू गिव्स टू जेडेन प्लस टू वत्ता सीयू प्रक्रिया माटे प्रमाणित गिब्स मुक्त ऊर्जा शोधो। गिब्स मुक्त ऊर्जा प्रमाणित एटले डेल्टा जी अंश बराबर माइनस एन एफ ई अंश ऑफ सेल એન એટલે ગોતતા તમને આવડી ગયો જેડેનમાં જેડેન પ્લસ ટુ થાય સીયુ પ્લસ ટુમાં સીયુ એટલે એનની સંખ્યા 2 એફ એટલે હકીકતમાં 96,500 લેવા જોઈએ પણ તમારી ચોપડી લે 96,487 કુલંબ પ્રતિ મોલ ગણતરીની સરળતા માટે 96,500 કહું છું ઈ અંશ ઓફ સેલ તમને આપ્યો છે 1.1 વોલ્ટ ખાલી કિંમત મૂકવાની હતી મિત્રો એન એટલે 2 એફ એટલે 96,487 ઈ અંશ ઓફ સેલ એટલે 1.1 આનો ગુણાકાર કરી નાખો 2 ગુણ્યા 96,487 ગુણ્યા 1.1 કરો જે મિત્રો ગુણાકાર કેટલો આવે છે 212 271.4 આનો એકમ કુલોમ આનો એકમ વોલ્ટ અને પ્રતિ મોલ મોલ ઇન્વર્સ 212 સાચો છે ને 212 271.4 સાચો છે ને યસ હવે આ કુલોમ વોલ્ટ એટલે જુલ તો માઇનસ 212 271.4 જુલ પ્રતિ મોલ ચોપડીવાળા 1000 વડે ભાંગ્યા છે ને 21 કરી નાખ્યા પણ જોજો ચોપડીવાળા 1000 વડે કારણ કે જૂલમાંથી કિલો જૂલ કરવા 1000 વડે ભાંગો તો યાદું પણ તો આમ આવે ને માઇનસ 212.27 કિલો જૂલ પ્રતિ મોલ એટલે ચોપડીમાં એક પોઈન્ટ આગળ લખાઈ ગયું કે અહીં તો માણસ માત્ર ભૂલને પાત્ર એમાં કાંઈ ચોપડી ઉપર ખારું ન થવાનું હોય ચોપડીમાં 21.27 લખ્યું ખોટું છે માઇનસ 212.27 કિલો જૂલ પ્રતિ મોલ તો આવા દાખલાએ તમને પૂછાય છે જેડબલી નીટ અને ગુજકેટના જૂના પેપર જોજો મળી જાય રાજાણી સાહેબના વિડીયોમાં તો આગળ વધીએ છીએ હવે કોયડો 3.3 થઈ ગયો લખાણ સંબંધિત પ્રશ્નો બાકી છે એની ચર્ચા કરી લે પછી વિડીયો આજનો પૂરો થાય મિત્રો પીએચ બરાબર 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો લખાણ સંબંધિત 3.4 છે મિત્રો આ લખાણ સંબંધિત 3.4 તો પીએચ બરાબર 10 છે મિત્રો પીએચ એટલે માઇનસ લોગ એચ પ્લસ બરાબર 10 આ હાઇડ્રોજન અર્ધકોષ છે એટલે એમાં દબાણ 1 bar જ હોય હવે આ કોષ માટે ઈ સેલ બરાબર ઈ અંશ ઓફ સેલ માઇનસ 0.059 છેદમાં એન લોગ હવે એનોડ અને કેથોડની ચર્ચા એટલે નહીં કરીએ કારણ કે અહીંયા એક જ અર્ધકોષ માટે આપ્યું છે આવી રીતે તમને કેથોડ ઉપરની પ્રક્રિયા થાય એચ પ્લસ એક્વિયસ એમાંથી 1/2 એચ ટુ ક્યારે બને જ્યારે એચ પ્લસ 1 ઇલેક્ટ્રોન લઈ અને રિડક્શન અનુભવે ત્યારે દબાણ 1 bar જ હોય એચ પ્લસ માંથી 1 ઇલેક્ટ્રોન 1/2 એચ ટુ 1 bar એનો મતલબ આ એચ પ્લસની સાંદ્રતા તમને ગોતેલી હોવી જોઈએ દબાણ તો 1 bar જ આપ્યું છે એટલે ઈ અંશ ઓફ સેલ 0 હોય 0.059 એન એટલે 1 લોગ અહીંયા પી એચ ટુ લખો 1 bar લખો એટલે 1 જ આવે છેદમાં એચ પ્લસની સાંદ્રતા આ લોગને હું ખોલી નાખું તો લોગ 1 માઇનસ લોગ એચ પ્લસ હા કે ના તો કહેજો મિત્રો
હવે અહીંયા વધશે હું માઇનસ 0.059 લોગ 1 એટલે 0 તો વધ્યું હું ખાલી માઇનસ લોગ એચ પ્લસ હા કે ના માઇનસ લોગ એચ પ્લસ એટલે હકીકતમાં પીએચ પીએચની કિંમત આપી છે 10 તો ડાયરેક્ટ ગણી નાખો ને તો એ આલે માઇનસ 0.059 ગુણ્યા 10 જે પીએચ આપ્યું હોય ને એના વડે ડાયરેક્ટ ગણો ને તોય જવાબ આવી જાય તો બોર્ડના પેપરમાં ગણતરી કરવી પડે એટલે ગણ્યું 10 વડાને ગુણો એટલે થાય હું માઇનસ 0.59 વોલ્ટ બરાબર ઈ સેલ ક્લિયર છો 0.59 વોલ્ટ બરાબર ઈ સેલ ક્લિયર યસ ઓર નો ડાયરેક્ટ અહીંયા પીએચ વડે ગુણી નાખો ને આ હાઇડ્રોજન અર્ધકોષ હોય તોય થઈ જાય આ રિડક્શન મેં દર્શાવ્યું એટલે 1/H પ્લસ પીએચ ટુ ધ 1 પણ પીએચ ટુ એચ ટુની કિંમત જો દબાણમાં કાંઈ આપી હોય તો અહીં મૂકવી પડે પીએચ ટુ છેદમાં એચ પ્લસ થાય કારણ કે એચ ટુ અહીંયા શું છે તો કે નિપજ છે તો અહીંયા પીએચ ટુ એની 1/2 ઘાત કરવી પડે અહીંયા દબાણ કાંઈ આપ્યું હોય તો પાછું બદલી જાય બાકી આવું સાદું આપ્યું હોય તો સીધું પીએચ વડે ગુણો એટલે જવાબ આવી જાય જી અને નીટના પેપરમાં હવે જાય છે લખાણ સંબંધિત 3.5માં લખાણ સંબંધિત 3.5 એનઆઈ વત્તા 2Ag પ્લસ 0.002m ગિવ્સ ટુ એનઆઈ પ્લસ 2 0.16m પ્લસ 2Ag માટે ઇયન્સ ઓફ સેલ બરાબર 1.05 વોલ્ટ હોય તો કોસ પોટેન્શિયલ ગણો સૌથી પહેલાં જોવાય કે આ નિકલનું ઓક્સિડેશન થાય છે જ્યારે એજી પ્લસનું રિડક્શન થાય એટલે નિકલ એનોડ બને જ્યારે એજી પ્લસ છે એ કેથોડ બને ટૂંકમાં નિકલનું ઓક્સિડેશન થાય એનઆઈમાંથી એનઆઈ પ્લસ ટુ ને એજી પ્લસ વનમાંથી એજી થાય એટલે ઘટે છે એટલે રિડક્શન તો અહીંયા હકીકતમાં કોષ કેવો બનશે મિત્રો જોવા જાઓ તો ક્ષાર સેતુ પહેલાં લખી નાખીએ આપણે ક્ષાર સેતુની ડાબી બાજુ એનોડ તરીકે નિકલ છે એટલે એનઆઈથી એનઆઈ પ્લસ ટુ એનઆઈથી એનઆઈ પ્લસ ટુ ને એનઆઈ પ્લસ ટુના પગમાં શું છે તો કે 0.16 mA સાંદ્રતા કેથોડ માટે એજી પ્લસ 0.002 mA થી એજી ટૂંકમાં એનોડ ઉપર ઓક્સિડેશનવાળો ભાગ અને કેથોડ ઉપર રિડક્શનવાળો ભાગ મેં લખી નાખ્યા આના ઉપરથી એના હવે એન વિચારીએ તો એનની કિંમત એનઆઈમાંથી એનઆઈ પ્લસ ટુ એટલે બેનો ફેર 2Ag પ્લસમાંથી 2Ag એટલે બેનો એટલે એનની કિંમત તમને આપી દીધી 2 ઇયન્સ ઓફ સેલ રકમમાં આપો તો તમને ઇયન્સ ઓફ સેલ એટલે મિત્રો 1.05 વોલ્ટ ગણવાનો છે ઈ સેલ EMF એટલે ઈ સેલ ખાવા પીવા નવા ધોવા એક જ સૂત્ર બિન પ્રમાણિત કોષ છે એ તો ખબર હવે પડે ને કે સાંદ્રતા 1 મોલરનો એટલે બિન પ્રમાણિત ને બિન પ્રમાણિત કોષ માટે ખાવા પીવા નવા ધોવા એક જ સૂત્ર છે ઈ સેલ બરાબર ઇયન્સ ઓફ સેલ માઇનસ 0.059 છેદમાં એન લોગ એનોડ તરીકે કોણ છે તો કે નિકલ એટલે નિકલ પ્લસ ટુની સાંદ્રતા નિકલ પ્લસ ટુની બાજુમાં કોઈ સહગુણક નથી એટલે એકડો લખ્યો છે મેં ઘાત કંઈ લખી નથી પણ છેદમાં કેથોડ એટલે એજી પ્લસ અને એજી પ્લસની બાજુમાં સહગુણક બગડો છે એટલે ઘાત બગડો કરી મિત્રો સમજાય છે યસ ઓર નો યસ હવે આગળ વધીએ તો કિંમત ઇયન્સ ઓફ સેલની આઈપી 1.05 માઇનસ 0.059 છેદમાં 2 લોગ એનઆઈ પ્લસ ટુની સાંદ્રતા 0.16 એટલે હું આમ લખી નાખું ડાયરેક્ટ તો કાંઈ વાંધો ન આવે તમને 16 × 10^-2 હા કે ના 16 × 10^-2 હા કે ના હવે એજી પ્લસની સાંદ્રતા 2 × 10^-3 છે તો 2 × 10^-3 એનો સ્ક્વેર હવે મિત્રો આ બેન છે એ આને લાગુ પડે આને એટલે આમ થશે 1.05 માઇનસ 0.059 છેદમાં 2 લોગ 16 × 10^-2 છેદમાં 4 × 10^-6 2 નો વર્ગ 4 ને 10^-3 નો વર્ગ 10^-6 ચોકે 16 એટલે ઉપર 4 વધશે 10^-6 ઉપર જાય એટલે પ્લસ થાય એટલે -2 + +6 એટલે +4 તો આમ આવ્યું 1.05 માઇનસ 0.059 છેદમાં 2 ઉપર શું વધશે તો કે લોગ
चार गुणा दस की चार घात। हाँ, चार गुणा दस की चार घात एटले लॉग ने जो आपेला आपणे खोलवा पड़से। 0.059 छेदमा बे लॉग चार वत्ता लॉग दस की चार घात। हा के ना, लॉग चार एटले तमने खबर छे 0.621। आ दस की चार घात एटले चार वत्से एटले आनो जवाब आवशे 4.621। तो 1.05 माइनस 0.059 भाईगा बे 4.621। शू करूँ मैं डायरेक्ट करूँ लॉग चार 0.621 वत्ता अँ चार आए 4.621। हाँ मित्रों शू करवा 0.059 गुणा 4.621 भाईगा बे तमें करीने मने कहो जो केटलू आवे छे तमारे केटलू आव्युं 0.059 गुणा 4.621 भाईगा बे केटलू आवे छे 0.1358। तो 1.05 माइनस 0.1358। हवे हूँ करूँ तो 1.05 माथी 0.1358 ने बाद करूँ 1.05 माथी 0.1358 ने बाद बाकी करता मने आवड़े तमने आवड़े तो 0.9142 वोल्ट। तो ई सेल तमारो आवे 0.9142 वोल्ट। समझाई छे? खाली सादा रूपना खेल होय मित्रों, आ दाखला बहु हेला होय, घणा ने विद्युत रसायण अघरू कहवा लागे। सादरूप शांतिथी सादरूप करवानुं। 16 × 10⁻², अहीं 2 × 10⁻³ छे एटले 4 × 10⁻⁶ थाय। चोके चोके 16 એટલે ચોગડો વધે, માઇનસ 6 ઉપર જાય એટલે 10⁴ ઘાત। આ લોગ છે એટલે ગુણાકાર હોય એટલે બેયનો થાય સરવાળો। લોગ 4નું ખબર છે 0.621, લોગ 10⁴ ઘાત એટલે 4 એટલે 4.621। આ બધો ગુણાકાર ભાગાકાર 0.1358 સાદુરૂપ દો એટલે 0.9142 આવી જાય। તો હવે જાય છે રાજાણી સાહેબ આજના લેક્ચરનો લાસ્ટ દાખલો, લખાણ સંબંધિત 3.6માં। मित्रों लखाण संबंधित 3.6 2Fe+3 + 2I- gives to 2Fe+2 + I2 माटे 298 केल्विन तापमाने ई अंश ऑफ सेल बराबर 0.236 वोल्ट छे। तो डेल्टा जी अंश एटले प्रमाणित मुक्त ऊर्जा फेरफार अने संतुलन अचळांक के नी किंमत शोधो। हाउ हेलो दाखलो छे मित्रों। सौथी पहला प्रक्रिया में जोईए तो अहीं ऑक्सिडेशन आंक टोटल केटलो छे, तो के 2 × 3 = 6। अहीं ऑक्सिडेशन आंक 2 × 1 = 2 - 2, अहीं 2 × 2 = 4, अहीं I2 = 0। तो अहीं 6 માંથી 4 = 2 નો ફેરફાર છે, -2 માંથી 0 = 2 નો ફેરફાર, એટલે n ની કિંમત 2 આવી જાય। સમજાય છે? 3 × 2 = 6 અને 2 × 2 = 4 એટલે 2નો ફેરફાર, -2 માં 0 = 2, તો એનની કિંમત ઇલેક્ટ્રોનની સંખ્યા 2। ઈ અંશ ઓફ સેલ તમને આપ્યો છે 0.236। શું શોધવાનું છે? ડેલ્ટા જી અંશ। ડેલ્ટા જી અંશ એટલે વેરી ઇઝી, -NF ઈ અંશ ઓફ સેલ, -N = 2, F = 96487 કુલમ પ્રતિ મોલ, ઈ અંશ ઓફ સેલ એટલે 0.236 વોલ્ટ। ચાલો મિત્રો, ચાલો ઝડપથી મને ગુણાકાર કરીને દો કેટલો આવે છે। 45542 કુલમ વોલ્ટ એટલે આ જૂલ પ્રતિ મોલ થયું। કિલો જૂલમાં ફેરવો તો -45.54 કિલો જૂલ પ્રતિ મોલ। આ ડેલ્ટા જી અંશ આવી ગયું। સંતુલન અચળાંક પૂછ્યો છે, ડેલ્ટા જીનું મેં ક્યારે, તો કે જ્યારે આપણે ભણતા હતા ઉષ્મા ગતિશાસ્ત્ર ત્યારે કીધું હતું, -2.303 RT log K અથવા KC જે લેવું હોય। ડેલ્ટા જી અંશ છે તમારો -45542, 2.303 આર એટલે 8.314, ટી એટલે 298 આપ્યું બરાબર લોક કે। આ બધું અહીંયા છેદમાં આવી જાય તો 45542 ભાંગા 2.303 8.314 એટલે RT એટલે 298 બરાબર લોગ કે। માઇનસ માઇનસ ઉડી ગયા
હવે ભાંગાકાર કરો, કેલ્ક્યુલેટરમાં 45,542 ભાંગ્યા 2.303 ભાંગ્યા 8.314 ભાંગ્યા 298 કેટલું આવે છે મિત્રો? 7.9816 આવે છે તમારે. 9816 બરાબર લોગ કે લોગમાંથી એન્ટી લોગ કરવો એટલે અહીં લખવું પડે એન્ટી લોગ ઓફ 7.9816 બરાબર કે 7 એટલે 10 ની 7 ઘાત તો એક ફિક્સ થઈ ગઈ. 98 નું 1 અને 6માં એન્ટી લોગ ટેબલમાં જુઓ અથવા આપણી ઓલી રીત પ્રમાણે જુઓ તો 98 નું 1 અને 6માં એન્ટી લોગ જુઓ એટલે 9.588 આવે છે. 9.588 98 નું 1 ના ખાનામાં 6ના ખાનામાં મેં શીખાડ્યું લોગ ટેબલ એન્ટી લોગ ટેબલ બે 9.588 એટલે લગભગ 9.6 × 10 ની 7 ઘાત બરાબર સંતુલન અચળાંક. કાંઈ નહોતું, એનની કિંમત ખબર પડે, ડેલ્ટા જી આવે ને આ સૂત્રમાં ખાલી કિંમત મૂકો, આરની કિંમત આપી હોય પરીક્ષા સીધું રૂપ આવી જાય 9.6 × 10 ની 7 ઘાત. તો મિત્રો અહીંયા તમને કોયડા લખાણ સંબંધિત પૈતું. હવે વિદ્યુત વાહકતાના વિડીયોમાં જાશું, પછી એ પૂરું થાય એટલે વિદ્યુત વિભાજન કોષ અને બેટરી ઉકરશું, એ પૂરું થાય એટલે સ્વાધ્યાયના દાખલા કરશું. મિત્રો મજા આવતી હોય તો વધુ ને વધુ રાજાણીને તમારે સન્માન દેવું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળતા રહેશું. જય હિન્દ, જય ગરવી ગુજરાત.